અમરેલી જિલ્લાના સાવરકુંડલા માર્ગ પર આવેલ અમર ભારતી આશ્રમમાં રહેતા સાધ્વી પર ગત તારીખ 20 જાન્યુઆરીના રોજ દુષ્કર્મની ઘટનાથી ચકચાર મચી જવા પામી હતી. મોડી રાત્રિના સમયે એક નરાધમ શખ્સ આશ્રમમાં પ્રવેશ કરી ઓરડામાં સૂતેલા સાધ્વીને છરીની અણીએ ધાકધમકી આપી દુષ્કર્મ ગુજારીને ભાગી ગયો હતો. જો કે સમગ્ર મામલે સીસીટીવીમાં કેદ આરોપીની શોધખોળ શરૂ કરવામાં પોલીસ તંત્રને પણ પગે પરસેવો આવી ગયો હતો, જેમાં 600 જેટલા વ્યક્તિઓના ઇન્ટ્રોગેશન બાદ એક શકમંદની પોલીસે અટકાયત કરી હતી, જેમાં આધુનિક માધ્યમ કહી શકાય તેવા ગેટ પેટર્ન એનાલિસિસ SDS તેમજ LBA ટેસ્ટ મારફતે આ શખ્સની અટકાયત કરવામાં આવી હતી. અમર ભારતી આશ્રમના સાધ્વી પર થયેલ દુષ્કર્મનો મામલો પોલીસ માટે કોયડો સાબિત થયો હતો, પણ પોલીસે 600 વ્યક્તિઓના ઇન્ટ્રોગેશન કર્યા હતા ને તે સમયે માર્ગ પર નીકળેલા જેટલા પણ વાહનો સાથે ડ્રાઈવરોની પણ સીસીટીવીમાં કેદ વ્યક્તિ જોડે મેચ કરવામાં કમર કસી હતી. પણ છેલ્લે સાવરકુંડલાના ચરખડિયા ગામના શખ્સની ધરપકડ કરીને દુષ્કર્મ પ્રકરણમાં આરોપીનો પર્દાફાશ કર્યો છે. 59 ગુનામાં મોસ્ટ વોન્ટેડ બુટલેગરની ધરપકડ બાદ વધુ એક ગુનાનો ભેદ ઉકેલી અમરેલી પોલીસ તંત્રએ કાબિલે દાદ કામગીરી કરી બતાવી છે. સાવરકુંડલા ટાઉનમાં જ્યાં બનાવ બનવા પામેલ હતું એની આજુબાજુના વિસ્તારમાં જે શકબંધો લોકો હતા એ લોકોની પણ પૂછપરછ કરવામાં આવી, ત્યારે અમારા એક કોન્સ્ટેબલ ઉદયભાઈ મેણિયાને એક સીસીટીવી ફૂટેજ બીજી મળી, એના આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવી. તો એ શકમંદ હતો. શકમંદ વ્યક્તિ પોતાના ગુનો કબૂલ કરતો ન હતો, તો 3 ટેસ્ટ માટે ગેટ એનાલિસિસ SDS અને LBA ટેસ્ટ માટે FSLમાં રિપોર્ટ મોકલવામાં આવી, અને FSL રિપોર્ટ આવ્યા પછી પરમ દિવસે આ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.